ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠાથી તાજા અપડેટ મળી રહ્યા છે। બનાસકાંઠાના ભાજપના નેતાજીનો વિડીયો વાયરલ બાબતે પોલીસની પ્રતિક્રિયા જુઓ પ્રાઇમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ પર। સર, બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલનો કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ફરિયાદ દાખલ થઈ છે। શું છે ફરિયાદ અને ફરિયાદમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? આ બાબતે તેઓના પુત્ર શૈલેષભાઈ પરબતભાઈ પટેલ નાવે ગઈકાલે થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। જે ગુનાના અનુસંધાને આ કામના આરોપીએ પૂર્વ સુનિયોજિત કાવતરું રચી સોશિયલ મીડિયામાં એડિટિંગ કરેલા વિડીયો વાયરલ કરવામાં આવેલો છે અને આ રીતે ઇપિકો કલમ 389, 387, 385, 500, 501, 505, 1 ગ, 506 બે, 292, 120 બી તથા આઈટી એક્ટ 67 તેમજ 67 એ મુજબનો ગુનો દાખલ થયેલ છે। સર, કેટલા આરોપીઓ છે અને આરોપી આખી જે વિડીયો છે કઈ રીતે બહાર લાવ્યો અને આ જે મુખ્ય આ વિડીયો છે ક્યાંથી બહાર? ગઈકાલે પીરુડા નામના ગ્રુપમાં, સોશિયલ મીડિયા નામના ગ્રુપમાં વિડીયો વાયરલ થયેલ, જે વિડીયો વાયરલ કરનાર મુકેશભાઈ લાખાભાઈ રાજપૂત નાવે વિડીયો વાયરલ કરેલ, જેઓને હાલમાં પોલીસ પૂછપરછ કરી અને તેઓનો વિરુદ્ધમાં પૂરતા પુરાવા મળ્યાથી તેમની અટક કરવામાં આવશે। આ કામે અગાઉ મગાભાઈ અર્જણભાઈ પટેલ, જેઓએ 15 ઓગસ્ટે વિડીયો વાયરલ કરવા માટે ચમકી આપેલ, તેમની બી હાલમાં તપાસ ચાલુ છે। સર, ખાસ કરીને સાંસદશ્રીનો કથિત એવો આરોપ પણ હતો કે આ જે વિડીયો છે તે એડિટેડ છે અને તેમને બદનામ કરવા અને તેમની પાસે રૂપિયા પડાવવા માટેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, એવા કોઈ પુરાવાઓ મળ્યા છે? હાલમાં જે એમના પુત્રએ એડિટિંગ કરેલો વિડીયોની અંગેની ફરિયાદ દાખલ કરેલ છે, જેમાં સોશિયલ મીડિયામાં જોતા અને એમને જે જે પુરાવા રજૂ કરેલ છે તેમાં એમના પાસેથી ખંડણી તેમજ એમને બદનામ કરવા માટેના પ્રાથમિક પુરાવા સોશિયલ મીડિયામાંથી।